નમસ્કાર મિત્રો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જેમને સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ મારા વિડીયો જે છે એ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ આજનો ટોપિક છે મિત્રો કે અત્યારે હાલ જે બ્લેક ફંગસનો નવો રોગ આવે છે બ્લેક ફંગસની જે નવી મહામારી આવી છે એનાથી બચવા માટે આયુર્વેદની અંદર ચરક ઋષિએ ચરક સંહિતાની અંદર અદ્ભુત જડીબુટ્ટી બતાવી છે તો એનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આ બીમારી કેવી રીતે થાય છે તો સામાન્ય રીતે જોઈએ તો આ જે બ્લેક ફંગસ છે એ ફૂગથી થતો રોગ છે એટલે ફૂગથી થતો રોગ છે એટલે એ હવા દ્વારા પણ ફેલાય છે નાક દ્વારા મોઢા દ્વારા કે આંખો દ્વારા આપણા શરીરની અંદર જઈ શકે છે જે લોકોને આંખો દ્વારા શરીરની ઉપર અસર કરે છે એ લોકોની આંખ ઉપર સોજો આવે છે આંખ લાલ થઈ જાય છે એવા લોકોને આંખની રોશની પણ જઈ શકે છે અત્યારે હાલ એવા કેસ વધુ જોવા મળે છે નાક દ્વારા અંદર જાય છે તો નાકની અંદરથી કાળું પાણી આવવું એટલે કે કાળા કલરનું લોહી જેવું પ્રવાહી આવે છે એક નાક બંધ થઈ જાય છે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને નાકની બહારના ભાગની અંદર સોજો આવી જાય છે અને કાળા કાળા ટપકા થાય છે એક ભાગનો જે ચહેરો છે એના ઉપર સોજો આવી જાય છે અને જો પેટની અંદર મોઢા દ્વારા જો પેટની અંદર જાય છે પાચનશક્તિ છે એને મંદ કરી દે છે ઇમ્યુનિટી ડાઉન કરી દે છે અને મગજની અંદર જાય તો એ મગજની અંદર સોજો લાવી દે છે આમ એ શરીરની અંદર જે જે જગ્યાએ જાય છે એ દરેક અંગ અવય ઉપર એ સોજો લાવવાનું કામ કરી દે છે જેના કારણે સોજો આવે છે એટલે કે એ અવાયની ઇમ્યુનિટી છે એ ડાઉન કરી દે છે ત્યારે હાલ સૌથી વધારે આંખોની તકલીફ જોવા મળે છે તો આંખોની અંદર તકલીફ થાય તો એના માટે શું કરવું જોઈએ આ ફંગસને દૂર કરવા માટે એન્ટી ફંગસ નામની એક જડીબુટ્ટી બતાવવામાં આવી છે આયુર્વેદની અંદર એનું નામ છે ત્રિફળા જી હા મિત્રો ત્રિફળાનો પાવડર ત્રિફળાનું ચૂર્ણ નિયમિત પેટ સાફ કરવા માટે ઇમ્યુનિટી પાવરફુલ રાખવા માટે ઘણા બધા લોકો એનો ઉપયોગ કરે છે તો આ જે ત્રિફળા છે એની અંદર ત્રણ પ્રકારની જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે એક છે આમળાનો પાવડર બીજું છે હરડે જે ઘણા લોકો ઉપયોગ કરે છે તો બીજો હરડેનો પાવડર એની અંદર ઉપયોગ કરવામાં આવે છે અને ત્રીજું છે બેહડા બેહડાનો પાવડર ત્રણ વનસ્પતિના જે ફળ છે એ ફળનું મિશ્રણ કરી અને ત્રિફળા ચૂર્ણ બનાવવામાં આવે છે અને ત્રિફળા ચૂર્ણ દરેક મેડિકલ સ્ટોર ઉપર અને આયુર્વેદની દુકાનમાં મળી રહે છે એક ગ્લાસ પાણી લેવાનું એની અંદર એક ચમચી ત્રિફળા ચૂર્ણ નાખવાનું અને પછી એને મિક્સ કરી અને એને આખી રાત મૂકી દેવાનું સવારે ઉઠીએ ત્યારે એ પાણીને એક કપડાં વડે ગળી લેવાનું અને પછી એ જે પાણી છે એ પાણીને આંખો ઉપર છોંટવાનું અને એ રીતે એ પાણીથી આંખો આપણી સાફ કરવાની તો આ જે ત્રિફળા ચૂર્ણ છે એ એન્ટીફંગલ છે એટલે કે જે ફૂગથી થતો રોગ છે એને રોકવામાં ખૂબ મદદરૂપ થાય છે આગળ જે ઇન્ફેક્શન વધે છે ઇન્ફેક્શનને પણ રોકવામાં ખૂબ મદદરૂપ થાય છે એટલે જે લોકોને આ રોગ બીમારી થઈ છે અને જે લોકોને નથી થઈ એવા લોકો પણ આનો ઉપયોગ કરી શકે છે કારણ કે એની કોઈ આડઅસર નથી બીજો ઉપાય છે તમે એને ખાવાની અંદર પણ ઉપયોગ કરી શકો છો તો એ કેવી રીતે ઉપયોગ કરવાનો તો અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ લેવાનું એની અંદર આઠથી દસ ટીમ્પા શુદ્ધ મધ ઓરિજિનલ બજારનું નહીં ઘરનું ગામડેથી લાવેલું હોય શુદ્ધ મધ તો એના આઠથી દસ ટીમ્પા મધ નાખવાનું અને દેશી ગાયનું શુદ્ધ ઘી ઘરે બનાવેલું બજારમાંથી લાવેલું નહીં એ અડધી ચમચી ઘી નાખવાનું એ ત્રણેયનું મિશ્રણ કરી જમ્યા પછી સવારે નાસ્તો કર્યા પછી બપોરે જમ્યા પછી અને રાત્રે જમ્યા પછી દિવસમાં ત્રણ વખત તમે આનો ઉપયોગ કરી શકો છો અને પછી થોડુંક પાણી પી જવાનું આ રીતે તમે નિયમિત આનો ઉપયોગ કરશો તો આંખની અંદર જે કંઈ તકલીફ હોય તો એ ફંગસને દૂર કરવા માટે ખૂબ મદદરૂપ થાય છે એટલે કે એ એન્ટી ફંગસ તરીકે કામ કરે છે અને બીજું જે લોકોને પેટમાં ચરબીનું પ્રમાણ વધારે હોય વજન વધારે હોય એવા લોકોએ દેશી ગાયનું ઘી અડધી ચમચી લેવાનું અને મધ આઠથી દસ ટીમ્પા લેવાનું જે લોકોને કફ અને પિત્ત વધારે થતું હોય શરીરમાં વારંવાર કફ થતો હોય કે પિત્ત વધારે હોય એવા લોકોએ અડધી ચમચી મધ લેવાનું અને જે લોકોના શરીરમાં વજન વધારે હોય ચરબીનું પ્રમાણ વધારે હોય એવા લોકોએ મધ ઓછું લેવાનું આઠથી દસ ટીમ્પા લેવાનું અને એમને અડધી ચમચી જેટલું દેશી ગાયનું શુદ્ધ ઘી લેવાનું આ રીતે આપણે એનો નિયમિત પણ ઉપયોગ કરી શકીએ છીએ પણ તમારે કોઈ ડૉક્ટરની કે વૈદ્યની દવા ચાલતી હોય તો ડૉક્ટર કે વૈદ્યની સલાહ લીધા પછી જ આ પ્રયોગ કરવા માટે વિનંતી થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ